એક કથા છે ભેરુ શાહ અને એની કરુણાની વાત છે. તો એ કદાચ આમ જેને કહીને કે વ્યવહારિક કરુણા પણ આપણે એની અંદર આપણને દેખાય, પણ છતાં એ કથા આપણે લઈએ છીએ. ભારત ઉપર હુમલો કરી અને વિજયવંતા બનેલા હુમાયુએ 9000 ભારતીય લોકોને કેદ કર્યા. પોતાના અંગત માણસોને તેણે કહ્યું કે આ તમામ કેદીઓને પરદેશ લઈ જાઓ. પરંતુ રસ્તામાં તેને એટલો બધો ત્રાસ આપજો, એવા દબાવજો કે તેઓ મારા વતને પહોંચતા પહોંચતા જ મૃત્યુ પામી જાય. બાદશાહની વાતનો અમલ શરૂ થયો. રસ્તામાં ભેરુશા નામના જૈનભાઈનું ગામ આવતું હતું. હન્ટરોના માર સાથે પશુ કરતાંય ભૂંડી રીતે તે યુદ્ધ કેદીઓને લઈ જવાતા જોઈ અને ભેરુશાનું અંતર કકડી ઉઠ્યું. તેણે ખૂબ કરગરી અને તે કાફલાને પોતાને ગામ રોકાવી દીધો. પછી પુષ્કળ નજરાણું લઈ અને તે દિલ્હી પહોંચ્યો અને હુમાયુના ચરણે તે વિપુલ ધન મૂકી દીધું. પ્રસન્ન થયેલા હુમાયુએ કહ્યું કે આ બધું શા માટે, તારે શું જોઈએ છે? ભેરુશાહે કહ્યું કે એક કોરા કાગળ ઉપર આપની સહી, હું તેનો એવો જ ઉપયોગ કરીશ કે જેથી આપની ઇજ્જતને ચાર ચાંદ લાગી જાય. હુમાયુએ સહી કરી અને ભેરુશાને કાગળ આપ્યો, ખાલી સહી કરેલો કાગળ. ભેરુશાએ તેમાં લખ્યું કે 9000 કેદીઓને માનભેર છૂટા કરો. આ કાગળ લઈ અને ભેરુશા વતનમાં ગયો. જ્યારે તે હુકમની રૂએ કેદીઓને છોડી મૂકવામાં આવ્યા ત્યારે તેઓએ બાદશાહની આ મહેરબાની સમજી અને તેમના નામની ગગનભેદી જય બોલાવી. હવે બાદશાહે તો આમ આટલા કેદીઓને મરી છે કે એના ગામ સુધી પહોંચી જાય ને મરી જાય એવું હતું, પણ આ ભેરુશાએ કેવો રસ્તો કર્યો કે એને છોડાવ્યા એમાં બાદશાહની જય બોલાવતા લોકો થઈ ગયા. એટલે બાદશાહની આ મહેરબાની સમજીને તેના નામની ગગનભેદી જય બોલાવી. એ રીતે સતત જય બોલાવતા બોલાવતા પોતાના વતનમાં પહોંચ્યા. બાદશાહને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે પણ ઘણો ખુશ થયો. આ કરુણા